જાતે બનાવેલી વાર્તાઓને ડિઝાઇન કરી અને મૂકું છું એ સાથે હું એક સમાજસેવક તરીકે કામ કરું છું કાઉન્સિલર તરીકે મારી સેવા આપું છું અને જ્યારે કોઈકને સાંભળવાના હોય તો એ કામ પણ મને ખૂબ ગમે છે આજે હું વાર્તાકાર તરીકે ધ ઇન્ડિયન ફનકાર શોના પ્લેટફોર્મ પર તમારી સામે હાજર છું આ એક એવું માધ્યમ છે જેમાં કલાકારની કળાને એક પ્લેટફોર્મ મળે છે જેના થકી એ બીજા સેંકડો માણસો સુધી અને સેંકડો હૃદય સુધી પહોંચે છે વાર્તાકાર તરીકે જ્યારે મેં આ કામ શરૂ કર્યું એ કઈ બહુ લાંબો એનો ઇતિહાસ નથી કોરોના સમય દરમિયાન મેં એવું જોયું કે બાળકો સૌથી વધારે પીડા ભોગવી રહ્યા છે એ લોકોને ઘરમાં રહેવાનું છે એ લોકો બહાર જઈ શકતા નથી અને એ ચાર ઘરની ચાર દિવાલોની વચમાં રહી ને બધું કામ કરે છે અને બહુ બધું મમ્મી પપ્પાને પરેશાન કરે છે અને એ થાય છે બહુ નેચરલ છે કારણ કે એમને આઝાદી જોઈએ છે સ્વતંત્રતા જોઈએ છે કંઈક એમને ગમતું કામ મળે એવું કંઈક એ ઈચ્છી રહ્યા છે અને ત્યાં એ કોરોનાના સમય દરમિયાન મને આ વિચાર સ્ફૂર્યો કે હું પણ વાર્તા થકી બાળકોને હું મદદ કરી શકું અને આ એક પ્રયોગ જ હતો અને આ પ્રયોગની શરૂઆતના મૂળિયા જે છે એ પેરેન્ટિંગ ફોર પીસ થકી હું રચનાબેન દવેના સંપર્કમાં આવ્યો હતો અને રચનાબેન દવે એક વાર્તાકાર તરીકે કામ કરે છે એ સિવાય પણ બીજા ઘણા બધા મિત્રો કામ કરી રહ્યા છે એમના થકી મને થોડી ઇન્સ્પિરેશન મળી મેં એમને જોયા અને ક્યાંક મારા હૃદયમાં પણ આના મૂળ છે એવું મને અહેસાસ થયો બીજા ઘણા બધા મિત્રોએ મને આ માટે મોટિવેટ કર્યો સપોર્ટ કર્યો અને એ પછી આ યાત્રાની શરૂઆત થઈ અને વાર્તા કહેવાનું શરૂ થયું પહેલી વાર્તા કીધી બીજી વાર્તા કીધી ત્રીજી વાર્તા કીધી અને જેમ જેમ હું વાર્તા કહેતો ગયો એમ એમ મને જેમ જેમ ફીડબેક મળતા ગયા મને મોટિવેશન મળ્યું ખાસ તો સૌથી વધારે મને જે તૃપ્ત કરનારું આનંદ આપનારું જે એક મહત્વનું પરિબળ રહ્યું એ બાળકોના પોતાના અવાજમાં મોકલેલા ફીડબેક એમની કાલી ગયેલી ભાષામાં ત્રણ વર્ષના ચાર વર્ષના બાળકોએ જે પ્રતિભાવો આપ્યા એ સાંભળીને એટલો બધો આનંદ આવ્યો અને એ બાળકો દર અઠવાડિયે એક વાર્તા મારી પાસે માંગે મને વૈભવ કાકા એમ કહે એ સાંભળીને જ મને એટલું બધું સારું લાગ્યું કે મારે આ કામ હવે નિરંતર કરવું છે અને પછી જાતે વાર્તાઓ બનાવવાની શરૂઆત કરી શરૂઆતમાં પંચતંત્રની વાર્તાઓથી કામ શરૂ કર્યું અને જેમ જેમ વાર્તાઓ બનતી ગઈ એમ એમ મને હું પણ મારી જાતને ઓળખવા લાગ્યો નવી નવી વાર્તાઓ આવતી ગઈ નવા નવા પાત્રો જોડાતા ગયા અને એમાં એક પાત્ર ફિક્સ થયું એ પાત્રનું નામ છે કેમ છો છો બાળ મિત્રો આપ સૌ મજામાં તો હવે આપણે શરૂઆત કરીએ હું તમને બધાને બહુ યાદ કરું છું અને મને ખબર છે કે તમે પણ મારી વાર્તાની રાહ છો તો ચાલો આપણે એક વાર્તા કરીએ એક જંગલ હતું અને એ જંગલમાં બહુ જ બધા ઝાડ હતા બહુ બધા પક્ષીઓ રહેતા હતા અને બહુ બધા પ્રાણીઓ પણ રહેતા હતા એક દિવસ એક સવારે જંગલના રાજા શ્રીભાઈ ખરા ને એમને બહુ ભૂખ લાગી કકડીને ભૂખ લાગી તો એ જંગલમાં લપાતા છુપાતા આમ આમ બધે શોધવા લાગ્યા ક્યાં છે મારો શિકાર ક્યાં છે મારો શિકાર ક્યાં છે અને પછી એમને હરણ જોવાયું એટલે એ તો લપાતા છુપાતા હરણ ની પાછળ ગયા અને હરણ પર તરાપ મારી અને જેવી તરાપ એટલે તો તો રામ રમી ગયા પછી બરોબર એમનો શિકાર ખાધો એમનું પેટ ભરાઈ ગયું અને પેટ ભરાયું એટલે એમને ઓળકાર આવ્યો આ ઓળકાર આવ્યો પછી ધીરે ધીરે હવે વજનદાર થઈ ગયું ને પેટ એટલે ઊંઘ આવવા લાગી તો એમણે થયું કે ચાલ હવે હું ઊભો થઈ અને ક્યાંક કોઈ જગ્યાએ છાયડો હોય ત્યાં જઈને સૂઈ જઉં અને એ ઊભા થયા અને ચાલતા 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 આમ આગળ વધ્યા અને ત્યાં બહુ મોટું ઝાડ હતું અને એ ઝાડની નીચે જઈને બેસી ગયા અને જેવા બેઠા એટલે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો અને આમ ઠંડો પવન એમને આમ અડકીને જતો હતો ને એમને બહુ સારું લાગતું હતું અને બહુ બધું જમ્યા હતા બહુ બધું ખાધું હતું એટલે પછી એમને તો ઊંઘાવા લાગી એટલે ઘેન ચડવા લાગ્યું અને એ ધીરે 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 ઊંઘવા લાગ્યા હવે જેવા એ ઊંઘવા લાગ્યા ને એટલે એમના નસકોરા બોલવા માંડ્યા એટલે હવે આવા મોટે મોટેથી થી નસકોરો તો એ ઝાડની બખોલમાં ત્યાં આપણા ગટુભાઈ એટલે કે ઉંદરભાઈ રહેતા હતા અને ઉંદરભાઈએ તો અવાજ સાંભળ્યો એટલે એ તો થોડા ગભરાઈ ગયા પછી એ તો ધીરે 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 દરની બહાર આવ્યા અને જોયું તો સી ભાઈ હતા અને એ તો સુતા હતા સી ભાઈને જોઈને પહેલા તો ફફડી ગયા સી ભાઈ પણ એમને જોયું કે તો સૂતા છે તો આપણે કઈ વાંધો નથી એટલે ધીરે 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 આગળ આવ્યા અને સિંહભાઈની પૂંછડી હતી ને એની પાસે ગયા હવે પૂછડી પાસે ગયા તો પૂછડીમાં બહુ બધા વાળ હતા એટલે એમને તો એની સાથે રમવાનું મન થયું તો એ તો પૂછડી સાથે રમવા લાગ્યા પછી ધીરે ધીરે પૂંછડીની ઉપર ચડ્યા પાછા ઉતર્યા ટિંગ 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 એમને તો બહુ મજા આવી અરે વાહ કેટલી મજા આવે છે પછી ધીરે ધીરે આગળ ગયા અને સી પેટ પર આવી ગયા હવે પેટ પર જેવા આવ્યા તો એમને તો ગાદી જેવું લાગ્યું એટલે એ તો ધીરે ધીરે કૂદવા લાગ્યા તો વધારે મજા આવી એટલે એ તો પછી જોરથી કૂદકા મારવા લાગ્યા ડમ 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 અરે બહુ મજા કરતા હતા એટલે ધીરે ધીરે પાછા આગળ વધ્યા અને सी भाई ना कान पसे गया अब सी भाई ना कान पसे गया तो सी भाई धुमादा पण हमने थोडं लाग्यू की कोई छे એટલે એમને સી ભાઈએ कान से जाम हलायो એટલે મુંદરભાઈ તો ગભરાઈ ગયા અસી ભાઈ જાગીતો નહોતો કે પણ પછી પાછા સી ભાઈ તો સુઈ ગયા હતા એટલે ધીરે ધીરે એમના મોડા પર ગયા હવે મોડા પર ગયા એટલે આમ આમ ગોળ ગોળ મોડા પર ફરતા હતા હવે ફરતા હતા એટલી વારમાં ની પૂછડી ખરીને એ સિંહ ના એટલી વાર એમને ઉંદરભાઈ છું ભાઈ એટલે ઉંદરભાઈ તો આટલો બધો મોટો અવાજ સામે ગભરાઈ ગયા અને ઉંદર

હવે હું તને નહીં છોડું હું તને ખાઈ જઈશ એટલે ઉંદરભાઈ તો સિભાઈ સિભાઈ આપ તો જંગલના રાજા છો હું તો નાનો નાનો ઉંદર છું મને નથી વારો મારાથી ભૂલ થઈ ગઈ પ્લીઝ પ્લીઝ સિવાય પ્લીઝ ના હું તને ખાઈ જઈશ તે જંગલના રાજાની ઊંઘ બગાડી છે નહીં છોડું આજે તને એટલે ના બસ સિવાય સિવાય

તમારી પૂછડી પાસે આવ્યો તો મને ગમ્યું તમારી પૂછડીને હું એટલે રમતો તો મને મને કઈ તમને હેરાન કરવાનું કોઈ હિરાતો નહોતો મને છોડી દો છોડી દો સિભાઈ છોડી દો હું તમને ક્યારેક કામ લાગીશ હું ભલે નાનો છું પણ ક્યારેક કામ લાગીશ એટલે સિભાઈએ સો લાગ્યા નાના ઉંદર તું મને શું મદદ કરવાનો જા પતે તારા બચ્ચાઓની યાદ કરી છે એટલે તને છોડી દઉં છું અને સિભાઈએ પણ જો ઉઠાવી દીધો

થોડા દિવસ થયા અને જંગલમાં શિકારીઓ આવ્યા અને જોવા લાગ્યા જોવાયા અને એમને લાગ્યું કે આ સિંહભાઈને ભાઈને આપણે પકડીને આપણા સરકસમાં લઈ જઈશું એટલે એમને રસ્તામાં જ્યાં સિંહભાઈ રોજ આવતા જતા હતા ને ત્યાં એક ઝાડ નીચે ઝાડ પાથરી દીધી અને પછી એ લોકો રાહ જોવા લાગ્યા એક દિવસ સવારે સિંહભાઈ પાછા એ ઝાડ પાસેથી પસાર થતા હતા અને પસાર થતા હતા એટલી વારમાં જ એ ઝાડની ઉપર એમનો પગ આવી ગયો અને જેવો પગ આવ્યો એટલે ઝાડ આખી બંધ થઈ ગયું અને જેવી બંધ થઈ એકદમ ધુઆ પુઆ થઈ ગયા હાવ હાવ કોણ છે હાવ 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 જંગલ ના રાજા ને કોને પકડો છે હાવ હાવ અને બહુ ધામ પછાડા કરવા લાગ્યા છોડી દો છોડી દો કોણ છે મને છોડી દો અને પછી બોલવા માટે બચાવો બચાવો કોણ છે જંગલ ના બધા પ્રાણીઓ ક્યાં ગયા બચાવો બચાવો અને એટલી વાર માં પેલા ભાઈ ખરા ભાઈ એમને સાંભળી લીધો એટલે તરત ગયા કે આ તો જ અવાજ છે એ લાગે કોઈ મુસીબતમાં ફસાયા છે એટલે જલ્દી જલ્દી એ દોડીને એમના દર માંથી બહાર આવ્યા તો એમને જોયું કે સિંહ ભાઈ તો ઝાડમાં ફસાઈ ગયા છે એટલે સિંહાઈ ને જોતાની સાથે જ કીધું કે સિંહાઈ એટલે સિંહભાઈ ઉંદર તરફ જોયું અલ્યા ઉંદર જા બધા પ્રાણીઓ બોલાઈ લાવ હું ફસાઈ ગયો છું મને બચાવ તો ઉંદરભાઈ કે હા સિંહભાઈ સિંહભાઈ હું કઈ કહેરું છું તમે ચિંતા ના કરો તમે અવાજ મંદ રાખો અવાજ શિકારીઓ સાંભળી જશે તો હમણાં આવી જશે અને ઉંદરભાઈ તરત જ એમના દરમાં ગયા અને જેટલા પણ બીજો ઉંદરો હતો એમને કીધું જલ્દી આમાં આમાં પેલી નદીની બાજુ પેલા ઉંદરો છે એમને લઈ આવ તું જા પેલી પહાડની બાજુ જે ઉંદરો છે એમને લઈ આવ તું પેલા બખોલમાં જેટલા ઉંદરો રહે છે એમને લઈ આવ અને પછી એને બધાને મોકલ્યા બધા ઉંદરો ફટાફટ ફટાફટ આવી ગયા અને એમને કીધું કે ઉંદરો સાંભળો ઉંદર સેના આપણા જંગલના રાજા આજે જાળમાં ફસાઈ ગયા છે આપણે એમને છોડાવવાના છે આપણી તાકાતનો પરિચય એમને કરાવવાનો છે ચાલો આપણે જંગલના રાજાને છોડાવી દઈએ

અને જેવી ગર્જના કરી એટલે બધો ઉંદરભાઈ ગભરે ગબર હા પાછા શ્રીભાઈ તો ગર્જના કરવા લાગ્યા આપણે પાછા આપણા પર અકડાય નહીં મારી નહીં એટલે શ્રીભાઈ કે અરે ઉંદર શેના તમે ગભરાવો નહીં આ તો મારી આભાર માનવાની રીત છે અને મોટેથી ફરી ત્રાળ પાડી અને પેલા ઉંદરભાઈ ને ગટુભાઈ ને બોલા અ ગટુભાઈ અહીંયા આવો અહીંયા આવો હું તમારી માફી માંગુ છું મને તમે માફ કરી દો અને હું તમારો અને તમારી પૂરી ઉંદર સેનાનો આભાર માનું છું એટલે બધો ઉંદરભાઈ તો સાંભળીને આ જંગલના રાજા આપણી માફી માંગે કેમ તો પછી શ્રી કહ્યું કે હું એવું સમજતો હતો કે તમે નાનકડા ઉંદરો કશું જ ના કરી શકો પણ આજે તમે સાબિત કરી દીધું છે કે તમે નાના છો પણ ખૂબ મહત્વના છો જંગલના રાજાને બચાવીને તમે બહુ મોટું કામ કર્યું છે એટલે આજથી સિંહ સિંહની સમગ્ર જાતિ વધતી પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી ક્યારે પણ કોઈ સિંહ ઉંદરનો શિકાર નહીં કરે જાઓ તથાસ્તુ અને ઉંદરો તો આ સાંભળીને જ

जो तुझे गमी हो तो ते फरी फरी जो आज चेनल पर तो इंडियन फन कार शो आज बाय बाय